નમસ્કાર દર્શક મિત્રો હું મનીષા મહતો આપ જોઈ રહ્યા કરીશું વિધાનસભાની ચૂંટણી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તમામ પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર પણ કરી રહી છે ઉમેદવારો દ્વારા અત્યારે કાર્યાલયની શરૂઆતો પણ કરી દેવામાં આવી છે તેવામાં અત્યારે વાત કરીશું ભારતીય જનતા પાર્ટી એકસો બ્યાસી વિધાનસભાની સીટમાંથી એક સીટ માટે નામની જાહેરાત કરવામાં નથી આવી અને એ છે વડોદરાની માંજલપુરની સીટ માંજલપુરની સીટ વિશે જ આપણે વધુ ચર્ચા કરીશું સૌ પ્રથમ આપ સૌને જણાવી દઉં મારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ રહ્યા છે

એવું કહેતો હોય કે ભાઈ મારે ચૂંટણી લડવી છે તો એની પાછળની એની પણ કંઈક ગણતરી હોય છે કે ભાઈ હું વડોદરા શહેર માટે કે મારા વિસ્તાર માટે કે લોકો માટે કે સમાજ સેવા માટે મારું કંઈક ને કંઈક યોગદાન આપું છું અને આપતો રહી મારી તાકાત છે હું સક્ષમ છું એટલે આ એનો વ્યક્તિગત દરેકની વાત છે એમાં કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ એને એવું નથી કહી શકવાના કે ભાઈ તારે ચૂંટણી નથી લડવાની કે બંધારણીય પણ એવો અધિકાર ના હોવો જોઈએ કે ભાઈ તો આટલા વર્ષ થયા એટલે નહીં લડે એની તાકાત છે ને એ કરી શકે છે ને આપે છે એ કોઈક બી વ્યક્તિ કદાચ ચૂંટણી લડવાની ઈચ્છા છે તો એને માનસિક તૈયારી પણ એવું છે કે ભાઈ મારે હજુ મારામાં તાકાત છે કે મારે સમાજને કંઈક આપવું છે એ એનો વ્યક્તિગત મામલો છે એમાં પાર્ટી કદાચ એવું પોલિસી નક્કી કરે કે ભાઈ યંગ જ આપવા છે કે અમારે મહિલાઓ જ આપવી છે કે અમુક વર્ષની આપવાના આપવાના નથી એ એ અંદર એક કંપની છે આ કોર્પોરેટ કંપની જેવું છે હવે આ આ કે એક ગાઈડલાઈન બનાવી દીધી છે કે આનાથી બહાર અમાર નથી જવું એમાં કદાચ ઓપ્શનલ કેસમાં એ લોકોએ કેવી રીતે વિચારવું એ એમનો નિર્ણય છે બાકી રહી વાત મેં તમને કહ્યું કે અમે માજલપુર બેઠકની કદાચ આપણે વાત કરીએ તો યોગેશ પટેલ અને યોગેશ પટેલે વડોદરા શહેરને એટલું બધું આપ્યું છે ને કે વડોદરા શહેરમાં બહુ જ ઓછા રાજકારણી આજે ડોક્ટર ઠાકોરભાઈ પટેલને આજે પણ આપણે યાદ કરીએ કે ડોક્ટર ઠાકોરભાઈ પટેલે વડોદરાને કુદરતી ગેસ લાઈન આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલી વડોદરાને આપી એના માટે એમણે બાયો ચડાવી હતી એમની જ સરકારની સામે એવી જ રીતના યોગેશભાઈએ એવા અનેક પ્રશ્નો એવા લોકોના હલ કર્યા છે વડોદરાવાસીઓના કે એમણે એ કામ માટે એમની જ સરકારની સામે પણ બાયો ચડાવવામાં બિલકુલ બાકી કચાશ રાખ્યો નથી અને આજે જ્યારે એમને વ્યક્તિગત યોગેશભાઈની વાત કરવામાં આવે કે આજે એમણે કદાચ આ શિવજીની જે પ્રતિમા બનાવી છે વડોદરા શહેરની વચ્ચે સાહેબ વર્ષોના વર્ષો લોકો યાદ કરશે કે આ યોગેશ પટેલ નામની કોઈ વ્યક્તિ હતી આ કેપેસિટી દરેક રાજકારણી દરેક પોલિટિશિયન દરેક વ્યક્તિઓમાં હોવી જોઈએ અને યુઝઅલી એ બહાર આવતી હોય છે એટલે આ છે ને એમને ચૂંટણી લડવી જોઈએ કે ના લડવી જોઈએ એ યોગેશભાઈ હોય કે બીજું કોઈ બી હોય એમના કેપેસિટી છે એમને સમાજમાં કઈ સમાજ માટે કઈ કરી છૂટવાની ભાવના છે એ પ્રશ્ન છે એ એમની પર છોડવું રાખ જોઈએ પરંતુ યોગેશભાઈ પટેલે આપણા વડોદરાને આટલું બધું આપ્યું છે એનો એક રીઝન એ પણ છે ને કે એ આટલા વર્ષોથી આટલા ટર્મથી ચૂટાઈને આવી રહ્યા છે ના ના ચૂટાઈને ને યોગેશભાઈ ઘણા બધા વર્ષો હાર્યા પણ છે

જે કહેવાય કે આંદોલન આપણે સારા શબ્દોમાં એટલે સુધી કે વડોદરા શહેર માટે એમણે લડવામાં લડવામાં એમના હાથ પર એ પણ છે એ આપણે જીવતો જાગતો પુરાવો છે વડોદરા શહેરના કોઈ નેતાના પર ડાઘ જોવા નહીં મળે કે એ લોકો સમાજ માટે કઈક કર્યું હોય બહુ ઓછા નેતા છે આ એમાં ના છે અચ્છા આપ અત્યારે જણાવશો જેમ યોગેશભાઈ પટેલની વાત કરીએ કે બીજા તમામ લોકોની વાત કરીએ સિનિયર છે તો પાર્ટીની પોલિસી એવી છે કે નવા લોકોને કે નવા ચહેરાને કે યંગ લોકોને સ્થાન આપ્યા વખતે મારા બે સવાલ છે કે યોગેશભાઈ અગર એવું ઈચ્છે છે કે મારે લડવું છે અને આટલા સિનિયર મોસ્ટ છે હવે એનો જવાબ જ એવો આવે છે કે યોગેશભાઈ પોતાના માટે કંઈ લડવા ઊભા નથી રહેતા એણે ખૂબ લડી લીધું ખૂબ કામ કર્યું છે આજે બી યોગેશભાઈ અગર એવું ઈચ્છે છે કે મારે લડવું છે તો એ સમજી જ લેવું જોઈએ કે જનતા માટે લડી રહ્યા છે બીજું કે યોગેશભાઈની ઉંમર ના જોવી જોઈએ પાર્ટી પોતાની પોલિસી ભલે બનાવે હું એવું માનું છું કે યોગેશભાઈ આ ઉંમરે પણ લડવા તૈયાર હોય અને આટલા બધા કામો કર્યા પછી તો એ એને એક મોડેલ બનાવવું જોઈએ આઈડલ તરીકે લેવા જોઈએ કે આ ઉંમરે પણ એ સક્ષમ છે લડવા માટે એટલા જ કહીએ ને કે એટલા જ એનામાં ઉત્સાહ છે અને મજાની વાત તો એ છે કે પાર્ટીએ આજે બધી સીટ ડિક્લેર કરી દીધી છે પણ આ સીટ હજુ ડિક્લેર નથી કરી શકી તો એનો મતલબ એવો બી છે કે યોગેશભાઈમાં હજુ પાવર છે એવું એક હાઇપોથેટિકલી આપણે માની લઈએ છીએ હવે સિનિયર નેતાઓને ઘરે બેસાડી દેવા કે એની પાછળની હવે કોર્પોરેટ જેમ વિશ્વજીતભાઈએ કહ્યું કે ભાજપ કોર્પોરેટ સ્ટાઇલથી જ ચાલે છે તો એની પોલિસી હોઈ શકે કે બેસાડી દેવા તો પછી હજુ નિર્ણય કેમ નથી આવ્યો જો એવી જ પોલિસી છે તમારી તો યોગેશભાઈને તમે કહી દો કે ભાઈ તમે નથી તમે આ ક્રાઇ ક્રાઇટેરિયામાં બહાર છો તો એ હજુ સુધી કેમ નથી થયું એટલે આની પાછળ એવું સમજીએ કે પાર્ટી બી હજુ વિચારી રહી છે કે યોગેશભાઈને ચેન્જ કરવા કે નહીં એટલે તમે જે કહ્યું ને કે સિનિયર નેતાઓને બેસાડી દીધા છે એ પોલિસી મેટરમાં બેસાડી બી દીધા છે પણ મને એવું લાગે છે કે યોગેશભાઈવાળી સીટ અને યોગેશભાઈમાં કંઈક તો છે કે હજુ સુધી પાર્ટી આવું ક્યારેય નથી થયું કે એક જ સીટ છેલ્લે સુધી છેલ્લી ડેટ સુધી ડિક્લેર ના થઈ હોય એટલે યોગેશભાઈ અહીંની જનતા તો એવી ઈચ્છે એવું જ ઈચ્છતી હશે કે યોગેશભાઈ જ આવે હવે પાર્ટી ઉપર છે કે પાર્ટી શું નિર્ણય લે છે અચ્છા આપ અત્યારે જણાવશો જે રીતે એમને જણાવ્યું છે કે યોગેશભાઈ જ અત્યારે એક ફેક્ટર હોઈ શકે છે જેના કારણે ટિકિટ અત્યારે જાહેર નથી કરવામાં આવી ઉમેદવારના નામની જાહેરાત શું કોઈ બીજું ફેક્ટર હોઈ શકે છે કે કોઈ બીજા સમાજમાંથી અત્યારે ટિકિટ આપવાનું વિચારી રહ્યા હોય યોગેશભાઈને લીધે ટિકિટ અટકી હોય એવું મારે માનવામાં નથી આવતું એટલા માટે કે આયાતી ઉમેદવાર મૂકવાની હાલમાં વિચારણા ચાલી રહી છે અને એમાં આનંદીબેનની દીકરી અનારબેન એમનું નામ વડોદરા ખાતે ચાલી રહ્યું છે એને લીધે ખાસ અટકી ગઈ છે અને ગઈકાલે તો વાત એવી પણ બજારમાં ચર્ચાનો વિષયમાં હતી કે એમણે પોતે અનારબેનને ગાંધીનગરની બેઠક ઉપરથી એમણે ટિકિટની માગણી કરેલી અને પાર્ટીએ ગાંધીનગરની બેઠક ઉપર બીજા ઉમેદવારને જાહેરાત કરી દીધા એને કારણે હવે એમને વડોદરા લડવાની વાત કરે છે એટલે કે જ્યાં વડોદરા અમે શેના માટે એ પણ ત્યાં પણ એક ઈગો પ્રોબ્લેમ ત્યાં ઉપલા લેવલે થયો હોવાનું મારું માનવું છે સાથે સાથે વિશ્વજીતભાઈએ દીપકભાઈએ જે વાત કરી યોગેશભાઈ વિશે તાજેતરમાં અમિતભાઈ વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં એમણે પોતે એવું કીધેલું કે જીતે એવા ઉમેદવાર અમે મૂકીશું જીતે એવા એટલે કેવા હોય સારું કામ કરી કરનારા હોય પ્રજા વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવે એવા વ્યક્તિ હોવા જોઈએ તો પછી એ જે બોલ્યા એના પછી અઠવાડિયામાં જ અચાનક જ ડિસિઝન આવે છે કે પંચોતેર વર્ષથી ઉપરના જે કોઈ હોય એને ટિકિટ આપવામાં નહીં આવે એટલે તે વખત મેં યોગેશભાઈને ફોન કરીને એવું પણ કીધું યોગેશભાઈ સ્પેશિયલ તમારા માટે જ આ નિયમ બનાવવામાં આવ્યો હોય એવું મને લાગી રહ્યું છે એટલે ખાસ કરીને દરેકની પાસે પાછું જેટલા પણ પંચોતેર વર્ષની ઉપરના હતા અને જે ટિકિટ ની નહીં મળવાને કારણે ચૂંટણી લડવા માંગે એવા ઉમેદવારો હતા એ લોકોની પાસે પાર્ટીએ લેખિતમાં લખાઈ દીધું કે અમે ચૂંટણી નથી લડવાના હજી યોગેશભાઈએ લેખિતમાં આપ્યું નથી એટલે પાર્ટી હવે એ વિચારી રહી છે કે કોને ટિકિટ આપી ને કોને નહીં આપી અને જો આયાતી ઉમેદવાર આવે એ વડોદરા માટે અગાઉ લોકોએ અનુભવ કરી દીધો છે સૌરભભાઈ પટેલ અહીં વડોદરામાં હતા એમણે સ્થાનિક લેવલે જે રીતે જૂથબંધી ઊભી કરી દીધેલી છે સૌ કોઈ જાણે છે રાજકીય આગેવાનો વચ્ચે જે રીતે જૂથબંધી વધી છે હાલની તબક્કામાં એ પણ સૌરભભાઈને લીધે વધેલી હતી ખાલી સૌરભભાઈ માટે એટલું કહી શકું કે રાજ્ય સરકારના બજેટમાં તેમણે સારા કામો વડોદરા શહેરના વિકાસના કામો એમને બજેટમાં મુકાવડાયેલા એમની એક સારી બાબત સફળતા મળી હતી એમને અચ્છા જેમ કે કહ્યું હવે બે વસ્તુ તો હું જોઈ રહ્યો છું કે કદાચ યોગેશભાઈ પટેલ ના લીધે હશે અથવા તો આયાતી ઉમેદવારની વાતો એ પણ ચર્ચાય જ રહી છે હવે મહત્વનો પ્રશ્ન અહીંયા એ પણ બની જાયો છે કે જો આયાતી ઉમેદવારને લાવવામાં આવશે તો તેનો વિરોધ પણ થશે જી ચોક્કસ કે જે પ્રમાણે 181 બેઠક ડીકલેર કરવામાં આવી છે અને એક મહત્વની જે બેઠક છે વડોદરા શહેરની માજલપુરની એને ડીકલેર કરવામાં નથી આવી 2017 ની જો વાત કરીએ તો આવી જ રીતે એક સીટ માટે અટકાવ રાખવામાં અટકાવ અટકાયું હતું જેમાં અકોટાની સીટ હતી જેમાં સીમાબેન બોલેને અર્લી મોર્નિંગ કહેવામાં આવ્યું હતું કે તમારે ફોર્મ ભરવા જવાનું છે મહત્ત્વની વસ્તુ એવી છે કે વડોદરા શહેર છે એ આયાતી ઉમેદવાર માટે જાણીતું છે જેમ કે સૌરભભાઈ પટેલ આવી ગયા એની પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભાની ચૂંટણી જીત્યા હતા અને બીજા આયાતી ઉમેદવારની વાત કરવામાં આવે તો પરેશ રાવલ પણ અમદાવાદથી લડ્યા છે લોકસભાની સીટમાં મહત્ત્વનું એવું છે કે જે પ્રમાણે આયાતી ઉમેદવાર આવે તેમાં પ્રજાને શું ફાયદો થાય પ્રજાને કોઈ ફાયદો ના થાય કે આયાતી ઉમેદવાર આવે એનું હોમટાઉન ત્યાં આગળ હોય જેમ કે પરેશ રાવલ છે મહારાષ્ટ્રમાં રહેતા હોય અને અહીંથી કોઈ સ્કાયલેબ થાય વડોદરામાં તો એમનું જે શહેર છે ગાંધીનગર કે અમદાવાદ ત્યાં આંગળી રહે તો પોતાના મત વિસ્તારના જે પ્રશ્નો છે કોને રજૂઆત કરે લોકો ક્યાં જાય અને મહત્ત્વની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે માજલપુર વિધાનસભા જે છે એમાં યોગેશભાઈ પટેલ જે છે એ રહે છે અમદાવાદીપુર તો આપણી પબ્લિકને જો પાંચ કિલોમીટર અંતર કાપવામાં તકલીફ પડતી હોય તો આટલું મોટું અંતર સો કિલોમીટર કે દોઢસો કિલોમીટર અંતર કીતે કાપી શકે અને આયાતી ઉમેદવાર જો આવે તો વડોદરાના જે પાયાના જે કાર્યકર્તાઓ જે છે જે લોકો ભાજપ પક્ષ માટે કામ કરી રહ્યા છે નિષ્ઠાથી કામ કરી રહ્યા છે દિવસ રાત કામ કરી રહ્યા છે તો એ લોકો નારાજ થાય અને એ લોકો નારાજ ના થાય એના માટે જ કહેવામાં આવે છે કે એક સીટ માટે અટકાવવા અટકાયું છે જોકે છેલ્લા કેટલાક વખતથી યોગેશભાઈ પટેલ પોતાના મત વિસ્તારમાં હતા કે નહોતા એ પબ્લિકને ખબર છે પણ જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી યોગેશભાઈએ પોતાની એક મિટિંગ શરૂ કરી દીધી છે અને આ માજલપુર જે વિધાનસભા જે છે એ મિશ્ર પબ્લિક છે પાટીદાર પંચ છે ઓબીસી બી છે અને હિન્દી ભાષી પંચ છે અને અહીંયા ઘડી પોતાના વિસ્તારની જે વાત કરે છે તો એમાં પાટીદાર જ ઉમેદવાર હોવો જોઈએ કેમ કે સાયજીગંજમાંથી વૈષ્ણવ આવ્યા છે રાવપુરામાંથી જે પ્રમાણે મહારાષ્ટ્રના આવ્યા છે બ્રાહ્મણ આવ્યા છે એવી રીતે પાટીદારનું જે માજલપુર વિધાનસભા હબ ગણાય છે આયાતી ઉમેદવાર આવે તો સો ટકા કહી શકાય કે મત વિસ્તારમાં ભડકો થાય ભાજપ અમે ભડકો થાય કેમ કે અત્યારે જે પ્રમાણે ચૂંટણી ડિક્લેર થઈ છે એને લઈને પાદરા હોય કરજણ હોય કરજણમાં હમણાં સતીશભાઈ નિશાળિયા અત્યારે શાંત થઈ ગયા છે અને પોતે પક્ષ પટેલ ફેક્ટર ઘણું બધું ચાલ્યું છે કારણ કે અક્ષયભાઈ પટેલને પણ આપવામાં આવી છે અશ્વિનભાઈ પટેલને પણ આપવામાં આવી છે તો વડોદરામાંથી પણ હવે પટેલને આપવામાં આવશે એવું માનવું છે આપણે ચોક્કસ કેમ કે જે પ્રમાણે માજલપુર વિધાનસભા જે છે એ પાટીદારનું હબ ગણાય છે એટલે તૈના વિસ્તારની માંગ એવી છે કે ભાઈ કોઈ બી પાટીદારને ટિકિટ આપવામાં આવે પણ મારું માનવું એવું છે જે પ્રમાણે છ છ ટમથી જે યોગેશભાઈ પટેલ જીતી રહ્યા છે હવે કોઈ યુવાન જે નેતા હોય કે યુવાન કોઈ કાર્યકર્તા હોય જો એને જો ચાન્સ આપવામાં આવે તો વડોદરા મત વિસ્તાર હોય કે એને કેબિનેટમાં કોઈ સ્થાન મળે તો એ ગુજરાતને આગળ લાવી શકે બિલકુલ ઘણી ચર્ચાઓ અત્યારે આપણે કરી લીધી છે પરંતુ હવે હું એવું કહેવા માંગીશ કે કોઈ પણ ઉમેદવાર હશે આ વખતે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી વધુ સીટો લાવશે જીત નક્કી છે એમની વડોદરા શહેરની વાત કરીએ તો પાંચે પાંચ બેઠક ભારતીય જનતા પાર્ટીને જ મળવાની છે કારણ કે વડોદરા એ ભાજપનો ગઢ છે જ્યારે જનસંઘ હતું ત્યારે પણ એક જ બેઠક મળતી હતી એ પણ મકરંદભાઈ દેસાઈની અને મકરંદભાઈ દેસાઈને કામગીરીને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઈએ એમનું પોતાનું ઋણ અદા કર્યું છે અને એમના દીકરાને ટિકિટ આપી છે એટલે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી વડોદરાનું એનું ઘર બની ગયું છે એવી જ રીતે જિલ્લાની વાત કરીએ તો જિલ્લાની અંદર જે રીતે ટિકિટોની ફાળવણી કરવામાં આવી છે એમાં ચાહે પટેલ હોય કે પછી ક્ષત્રિય હોય જેને પણ ટિકિટો ફાળવી છે એમાં પાંચમાંથી ત્રણેક બેઠક ગુમાવવાનો વારો આવે એવી પરિસ્થિતિ રહેલી છે ભારતીય જનતા પાર્ટીની એ ટિકિટ હવે કરી શકો છો આપ વાઘોડિયા ડભોઈ પાદરા એ કઈ નજીકના દિવસો આવશે ત્યારે ખબર પડશે પણ ટક્કર કાંટેકી ટક્કર કહી શકાય ત્રણેય બેઠક ઉપર એક તો ખાસ તો કરીને વાઘોડિયા છે ત્યાં અલગ અલગ બે અપક્ષ ઉમેદવાર લડી રહ્યા છે બંને સામે મજબૂત છે એ જ રીતે પટેલ ફેક્ટર કેટલું ચાલે છે વાઘોડિયામાં એ જોવું રહ્યું સાથે સાથે ડભોઈની અંદર પટેલ ફેક્ટર કેટલું ચાલે છે સામે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે એ પણ ભાજપના જ હતા એટલે ભાજપના વોટ તોડે છે કે પછી કોંગ્રેસ તરફીના વોટ એ મેળવે છે એ બધું તે જોવાનું રહે છે એવી જ રીતે કરજણમાં પણ આજ પરિસ્થિતિ થશે સતીષભાઈ માન્યા છે તો એનો પછી આગળ એનો રસ્તો જોવાનું રહે છે કે અક્ષય પટેલને જીતાડે છે કે કેમ કે પછી નિષ્ક્રિય થઈ જાય છે એ જોવાનું રહે છે ને નિષ્ક્રિય થઈ જાય છે કે સાથે રહે છે કારણ કે અચ્છા આપ અત્યારે જણાવશો

અને ભાજપ ડિક્લેર નથી કરતું એના ઉમેદવારોએ પહેલાંથી એવું કહે છે કે અમે એકસો પચાસ સીટ લાવશું હવે આટલો કોન્ફિડન્ટ ભલે એકસો પચાસ નથી આવતી પણ આટલો કોન્ફિડન્ટ હોય તેની પાછળ ભાજપના બે પરિબળો કામ કરે છે એક તો પરિબળ એનું છે આખું જે પેજ પ્રમુખ કે જે કંઈનું એક નેટવર્ક ઊભું કર્યું છે ભાજપે એટલે ભાજપને જીતાડનારા આ એના સૈનિકો છે તમે કોઈ બી તમે હંમેશા કોઈને પણ સાંભળશો તેવું કહેશે કે કોઈને બી ઉમેદવાર આપી દો ભાજપ તો સીટ કાઢી લેશે પણ કેમ કાઢે છે એની પાછળ એનું નેટવર્ક છે આ કોને ભાજપે જે નેટવર્ક ઊભું કર્યું છે એને ધ્વસ્ત કરવાનું કામ આજથી શરૂ કરીએ તો બીજા એક દાયકો નીકળી જાય એટલે આગામી એક દાયકા સુધી તો તમે ભાજપને હલાવી ન શકો બીજું કે બીજું સૌથી મોટું પરિબળ નરેન્દ્ર મોદી છે મોદીનો ચહેરો જ એને મત અપાવે છે હંમેશા તમે એવું વિચારો કે આપણે મોદી એવું કહી દે કે હું ગુજરાત નહીં આવું તમારે જીતવાનું છે તો શું થાય એટલે આ બે પરિબળો હું સ્પષ્ટપણે માનું છું કે મોદીનો ચહેરો અને બીજું એનું નેટવર્ક જે ઊભું કર્યું છે આ બે પરિબળો ભાજપને જીતાડે છે તો જનતા એમના ઉપર જ ભરોસો મૂકે છે એક્ઝેક્ટલી કારણ કે ના એવું નથી હોતું જો હવે તમને એક એક્ઝામ્પલ આપું કે પેજ પ્રમુખ કે જે આખું સિન્ડિકેટ બનાવી છે ને લોકોએ એ થ્રુઆઉટ જ્યારે ચૂંટણીઓ નથી હોતી ને ત્યારે સંપર્કમાં હોય છે દરેક પરિવારોના અને કોઈ પરિવારમાં ક્યારેય કંઈ એવી ઘટના હોય અને આ લોકો એને મદદ કરી શકતા હોય બીજું સરકારની જે કંઈ યોજનાઓ છે આ લોકો સુધી પહોંચે છે કે નહીં એ સતત અંદરના ખાને કામ થતું રહે છે અને આ જે સિન્ડિકેટ આખી ઊભી કરી છે ને એને સમજવી પડે એકચ્યુલી એટલા માટે કે દરેકને જવાબદારી આપવામાં આવી છે લગભગ મને એક્ઝેક્ટ આંકડો નથી ખબર પણ એંસી લાખ એવા લોકો છે ગુજરાતમાં

ત્યાં ઓલમોસ્ટ સિત્તેર ટકા સીટ પર એવું કહી શકાય કે ઘણું સારી એક્સરસાઇઝ કરી છે પણ આ બહુ જ લેટ થઈ ગઈ છે એમને સમય મળવો જોઈએ અને સમય મળ્યો નથી કોંગ્રેસની આપણે જે વાત કરીએ ને તો તમે જુઓ કે એકદમ ક્રુશિયલ સિચ્યુએશન જ્યારે વર્ષમાં વર્ષ સિચ્યુએશન ભારતીય જનતા પાર્ટીનો ચારો બાજુ હો હતો કે ગોધરાકાંડ પછીની જેટલી પણ ચૂંટણીઓ જોઈએ જે કોંગ્રેસના કમિટેડ ત્રીસ થી બત્રીસ ટકા વોટ છે તો કોંગ્રેસે લીધા જ છે કોંગ્રેસના ટોટલ વોટ ઓફ રેશિયો જોઈએ ટોટલ વોટ ઓફ પર્સન્ટેજ જોવા જઈએ છે એમાં એવો નોંધપાત્ર ઘટાડો નથી થયો ગુજરાતમાં ગઈ ચૂંટણીની વાત કરીએ તો વીસ સીટ એવી હતી કે જેમાં કોંગ્રેસે ફક્ત બે હજારથી ઓછા મતથી એ સીટ ગુમાવેલી છે આવી વીસ સીટ હતી એટલે તમે તમે વિચાર કરો કે જો એ વીસ સીટ કદાચ ભાજપે ગુમાવી હોત તો ભાજપ ક્યાં હોત અને પછી બી નવ્વાણું પછી બી ભારતીય જનતા પાર્ટી એમની શક્તિના જોર પર સામદામ દંડ ભેદની નીતિથી જે રીતે રાજીનામા અપાવડાયા અને બાય ઇલેક્શન થયા અને પછી ભારતીય જનતા પાર્ટીના ભગવો વધ્યા અને બેઠકો વધી એ પરિસ્થિતિ પછી પણ અત્યારે જોવા જઈએ છે જે ટિકિટ ડિસ્ટ્રિબ્યુશન થયું છે એમાં જે એક એક બેઠક પર જે અસંતોષ જોવા જઈએ છે એનો લાભ નેચરલી ભાજપને નથી મળવાનો એ કોંગ્રેસ લઈ લેવાની જ છે કેમ કે કોંગ્રેસના હા કોંગ્રેસને ફાયદો ક્યાં થવાનો છે નુકસાન ક્યાં થવાનું છે કે જે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પાવરફુલ છે આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં આવી છે એ ક્લિયર કટ એવું દેખાય છે કે એ કોંગ્રેસને વધારે ખરાબ પ્રદર્શન કરવામાં મદદરૂપ થશે અને ભાજપને ફાયદો થશે એનો એટલે ભાજપને એવું કહેવાય ને બેઠા બેઠા લાડુ ખાવાનો છે આમ આમ આદમી આદમી પાર્ટીનો આજે મધ્ય ગુજરાત છે તમે જુઓ ઉત્તર ગુજરાતની ઘણી બધી સીટો છે આ બધી સીટો પર કોઈ ફાયદો નથી તો હા આમ આદમી પાર્ટીએ એનું નેટવર્ક ગોઠવવાની કોશિશ કરી છે પણ આમ આદમી પાર્ટીને એનો લાભ મળશે હજુ પાંચ દસ વર્ષ પછી જો એ રહેશે તો બાકી રહી વાત હવે આજે જ વાત આવી કે આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર તો હજુ પ્રોસેસ સારું નથી પહેલા વિડ્રો થઈ ગયો હજુ આવતા આવનારા આવનારા કલાકોમાં કલાકમાં તો આવા ઘણા બધા નમૂના જોવા મળશે એટલે ઘણા બધી જગ્યાએ થયા છે એટલે આ છે ને લોકશાહીમાં આ બધી વસ્તુ બહુ ચિંતાજનક છે કે તમે જયારે આટલી મોટી પાર્ટી લઈને બેઠા છો ત્યારે તમે તમારી પાર્ટીને કોઈ વફાદારી નથી નિભાવતા કોંગ્રેસમાં આજે જે સંગઠન શક્તિની હમણાં આપણે મિત્રએ વાત કરી કે સંગઠન શક્તિ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સંગઠન નેટવર્ક આખું જબરજસ્ત છે આજે આજે ના એવું નહીં આજે તમે જુઓ કે આજે ત્રણ દાયકા પહેલાં કોંગ્રેસમાં આ જ પરિસ્થિતિ હતી કે કોંગ્રેસનું સેવાદળ પણ એટલું જ સક્રિય હતું આજે સેવાદળ આખું જ જોવા જાવ તો સેવાદળને શોધવું મુશ્કેલ પડે કોંગ્રેસમાં એક ટાઈમ હતો કે કોંગ્રેસનું સેવાદળથી લઈને કોંગ્રેસની વિદ્યાર્થી પાક એનએસયુઆઈથી લઈને કોંગ્રેસની મહિલા વિંગ કોંગ્રેસનું કો સેક્ટર આજે તમે આજે આજે પણ આજે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક સ્પેશિયલ સહકાર ડિપાર્ટમેન્ટ ઊભું કરવું પડ્યું એનું મંત્રાલય આખું જ અમિત શાહને સોંપવું પડ્યું શાના માટે આજે પણ ગ્રાસરૂટ લેવલ પર તમે જુઓ કોઓપરેટિવ સોસાયટીઓ અને કોઓપરેટિવ મંડળીઓ પર કોંગ્રેસના એ જ જૂના જોગીઓ મસ્તીથી બેઠા છે એમને બહાર કાઢવા માટે એક ચાણક્ય નીતિ અપનાવી જ પડશે ભારતીય જનતા પાર્ટીએ ને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોનું રાજકારણને ધ્યાનમાં લઈને હવે આ કોઓપરેટિવ મંત્રાલય શરૂ કર્યું બાકી કોપરેટિવ સેક્ટર તો વર્ષોથી ચાલે છે હિન્દુસ્તાનમાં કેમ મંત્રાલય આટલા વર્ષો પછી તમે ઊભું કર્યું એટલે આ એની જોડે જોડે આ આ પણ મહત્વ છે હવે એને કદાચ સામનો કરવા માટે કોંગ્રેસે કંઈક ઊભું કરવું પડે તો આપી ખબર નહીં હવે રાહુલ ગાંધીએ પેલી યાત્રા શરૂ કરી છે ભારત જોડો યાત્રા એનાથી એ થઈ શકશે કે નહીં એ બહુ જ મોટો પ્રશ્ન છે પરિવર્તન સંકલ્પ યાત્રા સંકલ્પ યાત્રાની જાહેરાત થાય ને પછી એ પરિવર્તન સંકલ્પ યાત્રા સ્ટેજ પર દેખાય એમાં એક નમૂનો ના દેખાય આ છે કોંગ્રેસની અત્યારની હાલત કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે શું આમ આદમી પાર્ટીથી પ્રેરિત થઈ રહી છે કોંગ્રેસ એકચ્યુઅલી કોંગ્રેસને ખબર જ નથી કે એટલે કોંગ્રેસને ખબર જ નથી કે એણે કઈ દિશામાં દોડું જેમ વિશ્વજીતભાઈએ કહ્યું કે કોંગ્રેસ વિખાઈ ગઈ છે અને મોરલી ડાઉન છે એકદમ અને ગુજરાતમાં તો હું એવું સમજું છું કે કોંગ્રેસ જીતવા માટે લડતી જ નથી ઓપોઝિશનમાં બેસવા માટે જ લડે છે એક આપણને એક કરંટ એવો દેખાય છે લાસ્ટ ટાઈમનું ઇલેક્શન જુઓ તમે આટલું નજદીક આટલું નજદીક એવું લાગતું હતું કે જો કોંગ્રેસે થોડોક જોર લગાવ્યું હોત તો કદાચ પરિસ્થિતિ કંઈ જુદી હોત આટલો મોકોને વારંવાર આવું થયું છે પહેલી વખત નહીં વારંવાર એવું થયું છે કે એવું લાગે કે મોઢે પ્યાલો આવી ગયો છે પણ ખબર નહીં એ ઢોળી નાખે પણ આ વખતે એવું બિલકુલ નથી લાગી રહ્યું આ વખતે તો કોંગ્રેસ મને તો દેખાતી જ નથી ક્યાંય એટલે હા એટલે હું તો મારો થોડો થોડો ડિફર છે આખી દુનિયા એવું કહે છે કે એટલે કેલ્ક્યુલેશન છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડશે હું એવું કહું છું ભાજપના બી તોડશે કારણ કે આજે હું મતદાર છું મને વિકલ્પ જોઈએ છે મને કોંગ્રેસ તો ગમતી નથી હું ભાજપનો મતદાર છું મને વિકલ્પ જોઈએ છે તો હું આપ પાસે જઈશ અને આપને બી વોટ મળશે તો એ કેજરીવાલનો ફેસ જોઈને જ મળશે બાકી કોઈનાથી વોટ નથી મળવાનો એની પાસે લોકલ કોઈ એવો ઉમેદવાર જ નથી કે એનું મોઢું જઈને કોઈ વોટ આપે અત્યારે જે વોટ મળશે એ કેજરીવાલથી મળશે કેજરીવાલે જે કાંઈ કામો કર્યા છે બીજા સ્ટેટમાં એના કારણે મળશે એટલે ભાજપના વોટ જો તૂટશે તો ચોક્કસ એ આપ તોડશે ઘણા લોકો અમારી સાથે જોડાયા છે પાર્ટીને વફાદાર નહીં પરંતુ રૂપિયા કમાવા માંગે છે નેતાઓ આ તો ઘણું બધું ચાલી રહ્યું છે આપણે જોઈ પણ રહ્યા છે કે એક જ વર્ષમાં નેતાઓની ઇન્કમ અને સંપત્તિ એટલી બધી વધી જતી હોય છે આમ જોવા જાઓ ને તમે તો ગ્રાઉન્ડ લેવલ પર જશો ને તમે લોકો સાથે વાત કરશો ને તો ઘણા બધા એવા અમે તો મીડિયામાંથી છીએ એટલે તમને વાત કરું કે ઘણા બધા એવા અનુભવો થયા કે લોકોને આપણે એવું પૂછીએ ને કે તમે ચલો ભાજપને વોટ આપશો મોદી એક જ વાત કરે કે મોદીને બીજા કોઈને ઓળખતા બી નથી તો આપણે એવું પૂછીએ ને કે તો ઓપોઝિશનમાં કોને જોવા માગો છો કોંગ્રેસને કે આપને તો કે એમાં બી ભાજપ જ જોઈએ છે એટલે તમે વિચાર કરો કે ગ્રાઉન્ડ પર શું ચાલી રહ્યું છે ભાજપ સિવાય કંઈ દેખાતું જ નથી એટલે અને આ મતદાર છે આપણે એને એક્સેપ્ટ કરવો પડે કે એ આ રીતે વાત કરે છે તો હવે શું વિચારવું આપણે કે કોંગ્રેસ ક્યાં આપ ક્યાં આપે જે કામ કર્યું છે એનો કરંટ દેખાય છે અને કરંટ છે એના કારણે જ આ વખતનું ઇલેક્શન થોડું રસપ્રદ છે જો આપને તમે કાઢી નાખો આ વખતે તો વન સાઈડ ઇલેક્શન છે આપ અત્યારે જણાવી રહ્યા છો વન સાઈડ ઇલેક્શન છે બધી વાત બરાબર છે ચલો વન સાઈડ ઇલેક્શન છે ભારતીય જનતા પાર્ટી જીતી જ આવી છે બે મત નથી ઘણી સીટો કદાચ નહીં પણ જીતી શકે એટલી કેટલીક સીટો તો હશે જ આ કોંગ્રેસ જીતશે આમ આદમી પાર્ટી કદાચ કેટલાક ઉમેદવારો કાઢી શકે તો પરંતુ તેનાથી જનતાને શું ફાયદો છે ભાજપ ફરી એક વખત રિપીટ થશે તો પણ શું ફાયદો છે જે પ્રમાણે ઉમેદવારો જે જીતે છે એનો એક ચહેરો છે મોદીજી પણ જો મતદાર એક વખત પોતાના મત વિસ્તારના જે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે કે જે કોર્પોરેટ ચૂંટીને આવ્યા છે જો એનું કામ જોઈને મત આપશે ને તો નહીં આપી શકે એ ચોક્કસ નવો વિકલ્પ શોધશે કે જે ધારાસભ્ય હોય કે જે કોર્પોરેટ પાંચ વર્ષથી જોયા પોતાના મત વિસ્તારમાં કોઈપણ પ્રકારના કામ નથી કર્યા પણ અત્યારે હાલમાં એવું છે કે પબ્લિક બધી રીતે કંટાળેલી છે કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે કેમકે કોઈપણ જગ્યા પર તમે સરકારી કચેરીમાં તમે કામ કરાવવા જાઓ તો તમારું પૈસાવાળા કામ થાય નહીં એટલે પબ્લિક આમાં ઇન્ટરેસ્ટ લેતી નથી આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાંની તમને વાત કરવામાં આવે તો દૂધની અંદર વીસ પૈસા કે પચાસ પૈસા વધતા લોકો રોડ પર આવી જતા અત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા વધે પબ્લિકને કોઈ ફરક નથી પડતો ચાલશે ચાલવા દો એ જે પ્રમાણે અત્યારે ચહેરો એક ફેમસ થઈ ગયો છે મોદીજીનો કે જે બી મતદાર છે એ મોદીજીના ચહેરાને જોઈને મત આપે છે મહત્ત્વનું કે અત્યારે જે પ્રમાણે ટિકિટો ડિક્લેર થઈ છે ઘણા બધા બળવાખોરો ઊભા થયા છે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કમલમમાં જઈને કે પછી પ્રદેશ કોંગ્રેસની ઓફિસ જઈને હલ્લાબોલ કરે છે પણ જો એ ધારાસભ્ય કે જે ઉમેદવાર હોય ભાજપનો કે કોંગ્રેસનો પોતાના મત વિસ્તારમાં એક ટમથી કે બે ટમથી ચૂંટાઈને આવતો હોય તો એને પોતાના પર કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ મને પક્ષ ટિકિટ નથી આપી તો વાંધો નહીં હું બળવો નહીં કરું હું પક્ષમાંથી રાજીનામું આપીશ અને મેં મારા મત વિસ્તારમાં જો કામ કર્યા હશે તો પબ્લિક સો મને ચૂંટાઈને લાવશે પણ એ એ ધારાસભ્ય હોય કે એ ઉમેદવારો એને પોતાના પર કોન્ફિડન્સ હોવો જોઈએ અત્યારે કેવું છે કે ચૂંટણી લોકો લડે છે શેના માટે પૈસા માટે અત્યારે જેટલા બી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એ બધા ઉમેદવારો અધ અધા મિલકત ધરાવે છે કરોડો રૂપિયા તો રોકડા છે મિલકત તો તમે વિચારો કેટલી હશે એટલે તમે જો પક્ષ માટે કરવા માંગતા હોય કે પોતાના મતદારો માટે કે પોતાના રાજ્ય માટે તો એ એવું વિચારે કે ભાઈ ચલો પક્ષમાં મને બે ટમથી ચૂંટણી ટિકિટ આપી કે પાંચ ટમથી ટિકિટ આપી હવે હું કોઈ બીજા ઉમેદવારને આગળ લઉં જેથી એ આગળ લાવે પોતાના મત વિસ્તાર કે પોતાના રાજ્યને કેમ કે કોઈ પણ ઉમેદવાર હોય એની વિચારશક્તિ અલગ હોય કોઈ યુવાન હોય તો એ પ્રમાણે વિચારે કોઈ થોડો પચાસ વર્ષની ઉંમર હોય તો એ એ પ્રમાણે વિચારવાનો છે એટલે જે પ્રમાણે બળવાખોરી થઈ રહી છે કે મધુભાઈ શ્રીવાસ્તવ જે છે જે ભાજપમાંથી આવતા એ પોતે મૂળ ભાજપના નથી એ અપક્ષમાંથી આવ્યા હતા હા અપક્ષમાંથી આવ્યા હતા અને ભાજપે પોતાના સીટો વધારવા માટે લીધા છે યોગેશભાઈ પટેલ એ બી મૂળ ભાજપી નથી એ પણ નથી એ બી કોંગ્રેસના છે કેતન ઇનામદારની તમને જો વાત કરવામાં આવે શૈલેષભાઈ મહેતાની જો વાત કરવામાં આવે તો આ જેટલા બી ઉમેદવાર છે એ બધા આયાતી ઉમેદવાર જ છે બે હજાર સત્તરમાં જો નવ્વાણું સીટ પર ભાજપ હોય ને અત્યારે છો છ કે સાત સીટ હોય તો બીજા ઉમેદવાર ક્યાંથી આવ્યા એ કોંગ્રેસમાંથી આવ્યા છે અને અત્યારે બી કોઈ પણ માની લો કે ભાજપમાંથી લડશે એ કોંગ્રેસમાંથી લડશે કે અપક્ષમાંથી લડશે પણ ખરીદ સંતો ચાલે જ છે નથી ચાલતું એવું નથી કોઈ પોતાના પક્ષ માટે વફાદાર હોય એવું તો બનતું જ નથી ઉલટા એ લોકો પોતાના મતવિસ્તારના પબ્લિકને ધોકો આપે છે પબ્લિકે તમને ચૂંટાઈને આપ્યા છે શેના માટે કે ભાઈ તમે અમારા ઉમેદવાર છો તમે પોતાના મત વિસ્તારમાં કામ કરશો હવે તમે વિચારો કે જ્યારે એ મતદાર મત આપવા જાય તમને ચૂંટાઈને લાવે અને તમે પક્ષ પલટો કરો તો એને કેટલું દુઃખ થતું હશે એક વિચારવા જેવી વસ્તુ છે કે પોતે મતદાર શું કહેશે કે મેં તમને મત આપવા ગયો લાઈનમાં ઊભો રહ્યો મારા પરિવારે તમને મળી તમે પક્ષ તો કરો શેના માટે પૈસા માટે એવું તો છે નહીં પબ્લિક નથી જાણતી પબ્લિક બધું જ જાણે છે જે પ્રમાણે ધારાસભ્યોની પાંચ પાંચ વર્ષની અંદર ઇન્કમ બમણી કરતાં વધારે થતી હોય તો પબ્લિક તો બધું સમજે જ છે અને બીજું કે મીડિયા બી જાગૃત છે અમુક વર્ગ એવો છે કે જે મીડિયાથી સંકળાયેલો નથી પણ સોશિયલ મીડિયા ટીવી મીડિયા પેપર મીડિયા એનાથી પબ્લિકે બધું ખબર પડે છે નથી ખબર પડતી એવું નથી અને એના કારણે પબ્લિક જાગૃત પણ છે પણ એનો એક ભાગ એક જ છે કે મીડિયા એ મીડિયાના કારણે એક ભાગ એવો છે કે જે પબ્લિક જાગૃત રહે છે વિશ્વજીતભાઈ પ્રશ્ન એક આપને રહેશે વધુ લાંબુ આપણે નહીં કરીશું મારા મનમાં દરેક વખતે એક પ્રશ્ન આવે છે આજે તમને પૂછવા માંગીશ જ્યારે પણ ચૂંટણી હોય કોઈ પણ ચૂંટણીની આપણે વાત કરી લઈએ સમાજનું ખૂબ જ વધુ પ્રભુત્વ હોય છે કે અમને અમારા સમાજમાંથી ટિકિટ મળવી જોઈએ આહિર સમાજ પટેલ સમાજ મરાઠી સમાજ જૈન સમાજ વૈષ્ણવ સમાજ બધા જ સમાજની વાત કરીએ તો આખ્યા સુધી ચૂંટણીમાં આવું ફેક્ટર ચાલ્યા કરશે આમાં તો ઘણા એવા ઉમેદવાર જે હોય છે જે સાચે સક્ષમ હોય છે એ લોકો રહી જતા હોય છે જે યુવા વર્ગની પણ વાત કરીએ જો સાચે વિચારતા હોય છે કે આપણે દેશ માટે કંઈ કરવું છે મતદારો માટે કંઈ કરવું છે પરંતુ આપણા દેશમાં રાજ્યમાં સમાજનું ખૂબ જ વધુ પ્રભુત્વ હોય છે ઉમેદવારો માટે છે ને આ છે ને બહુ જ લાંબો ચર્ચાનો વિષય છે એક તો આપણી જે ચૂંટણી સિસ્ટમ જે છે ને એટલી બધી ક્ષતિ ભરેલી છે આખી ચૂંટણી પ્રક્રિયા ટોપ ટુ બોટમ એટલી બધી ક્ષતિ છે કે આખી કે આજે તમે વિચાર કરો કે કોઈ એક મત વિસ્તારનો ભાઈ એક લાખ મત મેળવ્યા એ જીતી ગયો છે ને એની સામે ઊભેલો માણસ નવ્વાણું હજાર નવસો નવ્વાણું મત મેળવ્યો એક મત ઓછો એ હારી ગયો છે હવે એ માણસની પણ એટલી કેપેસિટી છે કે નવ્વાણું હજાર નવસો નવ્વાણું લોકો એની સાથે છે કે તમે કેવી રીતે એને એવું કહો કે યુ આર લુઝર તારો અવાજ હવે ઉપર નહીં અમે મૂકી શકીએ એક્ઝેક્ટલી એટલે જે સિસ્ટમ જે છે ને હવે પોલિટિકલ પાર્ટીઓ આ આ વસ્તુને હાથમાં લઈને આ વસ્તુને ધ્યાનમાં લઈને પોલિટિકલ પાર્ટીઓ વિચારે છે કે કયા સમાજને એમ એમના સ્વાર્થ માટર એમના સ્વાર્થ ખાતર આ છે ને એક રિઝર્વેશન સિસ્ટમ જ છે આ જે આખા દેશની ઘોર ખોદી રહી છે બધા જ સેક્ટરમાં જે રિઝર્વેશન સિસ્ટમ છે ને એવી જ રીતના પોલિટિકલ સેક્ટરમાં પણ આ રિઝર્વેશન સિસ્ટમ ઘૂસી ગયેલું છે કે એસસી એસટી સીટ સુધી ઠીક છે મર્યાદિત હતું તો આ તો તમારી જનરલ સીટ છે એમાં પણ તમે એકદમ માઇક્રો લેવલ પર ગયા કે ના પાટીદાર આજે માજલપુરની વાત કરીએ તો કે ના પાંત્રીસ હજાર પાટીદાર છે એટલે પાટીદારને આપો પછી બીજો કોઈ સમાજવાળો આવશે કે ના વૈષ્ણવ ત્યાં આગળ પચીસ હજાર છે એટલે વૈષ્ણવને આપો આજે ત્રીજો કોક આવીને કે છે કે ના અમારા સમાજના મહારાષ્ટ્રીયન સમાજના બાવીસ હજાર છે તમે આ શું કરવા બેઠા છો ને આ દિવસે ને દિવસે આનું પ્રભુત્વ અને આનું પ્રમાણ રાજકીય ક્ષેત્રે વધી રહ્યું છે ને જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે ને તો આવનારા દિવસોમાં કોઈ પણ પાર્ટીને નરેન્દ્ર મોદી નહીં મળે કારણ કે એક તરફ

એટલે આ બધા ધંધા હવે બંધ કરીને એમણે સ્ટ્રેટ વે જવું પડશે એટલે મેં તમને કહ્યું કે આ છે છે ને ક્ષતિ આખી સિસ્ટમ ખોટી છે ઇલેક્શન કમિશને જે બનાવેલી છે એ સિસ્ટમ સરવાળે આપણે બ્રિટિશરોએ આપેલી સિસ્ટમ પર જ આપણે ચાલ્યા છીએ એમાં આપણે કોઈ ચેન્જ નથી લાવતા એ ચેન્જ લાવવાની જરૂર છે એટલે મેં તમને કહ્યું કે આ છે ને બહુ જ મોટી ડિબેટ માગી શકે એમ છે પણ આ તો મારા મનમાં હંમેશાથી પ્રશ્ન રહ્યો છે કે ઘણા બધા એવા હોય છે અમે જનરલી વાતચીત કરતા હોઈએ છે કે મને ટિકિટ મળી પણ કેવી રીતે છે કે આપણે તો બધું સમાજ પર જ ચાલે એટલે મેં તમને એટલે જ સિમ્પલ એક જ લાઈનમાં કહ્યું કે આ માઇક્રો લેવલનો રિઝર્વેશન છે આ અચ્છા સર આપ શું મેસેજ આપવા માંગશો લોકોને આ વખતની વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે મતદારોએ શું જોવું હમણાં થોડા દિવસ पहला भागवत જે जे आरएसएस ना वड़ा है एमनो एक वीडियो बहुत सरस फरत थोड़ा है કે નોટાનો ઉપયોગ ના કરતા અમે પણ કે જે રાજકીય રીતે કોકની પસંદગી કરવાની હોય છે તો બે ખરાબ વ્યક્તિ છે એમાંથી ઓછો ખરાબ કોણ છે એ તો હંમેશા જોઈએ છે એ એ જોવાની જરૂર છે ને એવી રીતનો એમનો વિડીયો એક બહુ વાયરલ થયો છે એટલે નોટાનો ઉપયોગ કરવાને બદલે કોઈક સારો ઉમેદવાર જે હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ ભૂલી જજો જે સારા કામ કરી શકે એવો ઉમેદવાર હોય પ્રજા લક્ષી કામ કરતો હોય પ્રજાની વચ્ચે રહીને તમારી અડધી રાત્રે દોડે એવો નેતા તમને દેખાય તો એને જરૂરથી વોટ કરજો બસ હા બેઝિકલી જેમ મિત્રએ કહ્યું એવી રીતે જ કે સમાજની વાત જેમ તમે ઉખેડી છે કે સમાજ તો પછી કોઈ નાનો સમાજ હોય તે શું કરશે એનો કોઈ બી વ્યક્તિ ક્યારે ગમે તેટલો સક્ષમ હશે એને ક્યારેય ટિકિટ નહીં મળે એટલે મતદારે બસ એ જ વિચારવું જોઈએ પોતાનું વિચારવું જોઈએ સ્વાર્થી બની જવું જોઈએ મતદારે કે ભાઈ આ ઉમેદવારને હું વોટ આપીશ તો મારું શું સ્વાર્થી બનીને વોટ આપશો ને તો એ રાઈટ કેન્ડિડેટને તમે છેક સુધી તમારા પ્રતિનિધિ તરીકે મોકલી શકશો એટલે મતદારે છેલ્લે કોઈ ચહેરાને નજરમાં નહીં લાવવો જોઈએ જે આપણે ઘણા ચહેરાઓની વાત કરી ચહેરાથી મત નહીં આપવો જોઈએ અને સ્વાર્થી બની જવું જોઈએ અને વિચારવું જોઈએ કે આ ચાર કે પાંચ કે આઠ કે દસ કેન્ડિડેટમાં કોણ એવું છે જેનાથી મને ફાયદો થશે બિલકુલ અત્યારે અમારી સાથે દેવેશભાઈ ભટ્ટ પણ જોડાઈ રહ્યા છે દેવેશભાઈ સ્વાગત છે આપનું સ્વાગત ટુડે ન્યૂઝમાં આપ સાંભળી શકો છો બસ દેવેશભાઈ એ જ અમારી વાત ચાલી રહી હતી હાલ

તેમને રિપીટ પણ કરી શકાય બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા છે આભાર જી અસર આપ શું મેસેજ આપવા માંગશો મતલબ વન લાઈન મેસેજ એક જ હોય કે ભાઈ ખરેખર વડોદરાના વોટર્સ છે યુવા મોટર્સ વધારે છે પણ યુવા મોટર્સે પણ થોડોક વડોદરાનો સ્ટડી કરીને જે ઓરિજિનલ વડોદરો હતું જે શૈક્ષણિક નગરી સંસ્કારી નગરી બસ એ વડોદરા તમને તૈયાર કરીને જે કોઈ કાપે તમને મદદ કરે ને સુવાસ ફરી પાછી વિશ્વવિખ્યાત બનાવે ફેલાવે એવી વ્યક્તિને વોટ આપવા ચોક્કસ જજો એમાં પક્ષ ના જોતા તમારો ઉમેદવાર હારે છે કે જીતે છે એ પણ ના જોતા પણ તમે મત આપવા ચોક્કસ જજો બિલકુલ ખૂબ જ સારી બાબત આપે જણાવી છે કારણ કે 100% મતદાન નથી થતું જો થતું હોય તો આપણને સ્પષ્ટ ચિત્ર પણ જોવા મળે મારું એવું માનવું છે જો મતદાન 100% થાય તો આપણે માની સકીએ છીએ કે ચિત્ર એકદમ સ્પષ્ટ છે પરંતુ જો મતદાન જ ઓછું થતું હોય તો એના પરથી જે ચિત્ર છે એકદમ સ્પષ્ટ ન કહી શકાય એટલે મત આપવા માટે તો જરૂરથી જજો અને આપ જેમ કે કહ્યું કે નોટાનો ઉપયોગ અત્યારે ઓછો રાખજો ન કરો તો સારું છે કારણ કે એ વસ્તુ તો છે જ એવું ન કહીએ કે રાજકારણમાંથી ભ્રષ્ટાચાર આપણે કાઢી દઈએ રાજકારણ જ નહીં દરેક જગ્યાએ આપણા દેશની વાત કરીએ ભ્રષ્ટાચાર તો અત્યારે જોવા મળી જ રહ્યો છે પરંતુ હા બે નેતા છે જેમાંથી ઓછો ભ્રષ્ટાચાર જે કરતો હોય તમારા માટે જે કામ કરી શકતો હોય તેને આપ અત્યારે વોટ આપી શકો છો વોટ આપવા માટે જ જરૂરથી જજો ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડવામાં કેમરા પર્સન ગૌતમ સોનુંના સાથે મનીષા મહતોક ટુ ડેન